શા માટે મહત્વપૂર્ણ હોય છે ડિવિડન્ડ ટાઈમલાઈન? કોઈ કંપનીના શેરમાં રોકાણ કરીને ડિવિડન્ડ કમાવવા માટે તમારે ચાર તારીખોનું ધ્યાન રાખવું પડશે. પહેલી છે ડિવિડન્ડ ડેક્લેરેશન ડેટ. આ તારીખે કોઈ કંપનીના બોર્ડ દ્વારા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવે છે. ડિવિડન્ડની જાહેરાત થતાની સાથે જ કંપનીનું બોર્ડ સામાન્ય રીતે ત્રણ તારીખો જાહેર કરે છે. તેમાં પહેલી છે રેકોર્ડ ડેટ. આ તારીખ સુધી જે રોકાણકાર પાસે શેર હશે તેને કંપની ડિવિડન્ડ માટે લાયક ગણે છે. એટલે કે આ દિવસ સુધી જેમની પણ પાસે શેર હશે તે બધાને કંપની આપોઆપ ડિવિડન્ડ ચૂકવશે. બીજી તારીખ છે એક્સ ડિવિડન્ડ ડેટ. એક્સ ડિવિડન્ડ ડેટને કોઈ કંપનીના ડિવિડન્ડ માટે કટ ઓફ ડેટ પણ કહે છે. એક્સ ડિવિડન્ડ ડેટ કોઈ શેર માટે ડિવિડન્ડ રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા આવે છે. જો તમારે કોઈ પણ શેરમાં ડિવિડન્ડનો ફાયદો ઉઠાવવો હોય તો તમારે આ તારીખના એક દિવસ અગાઉ સુધીમાં આ શેર ખરીદવો પડશે. તેનું કારણ T+2 સેટલમેન્ટ છે. આ સેટલમેન્ટ સિસ્ટમનો મતલબ એ છે કે તમે જે શેર ખરીદશો તે તમારા ખાતામાં ત્રીજા દિવસે આવશે. એટલા માટે એક્સ ડિવિડન્ડ ડેટ પર અથવા ત્યારબાદ શેર ખરીદદારને ડિવિડન્ડનો લાભ નથી મળતો. ત્રીજી તારીખ છે ડિવિડન્ડ પેમેન્ટ ડેટ. આ દિવસે તમામ માન્ય શેરહોલ્ડર્સના બેંક ખાતામાં ડિવિડન્ડ જમા થાય છે. તે હંમેશા રેકોર્ડ ડેટ પછી આવે છે.